नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 10 भारत कृषि एटले के भारत की खेती विषय अपने आ चैप्टर में अभ्यास करवानो छे। तो जुए अपने प्रस्तावना तरीके नी माहिती में आपने सवाल तरीके माहिती आपेली छे, कृषिनु महत्व विषे नोंध लखो। आगळना वीडियो में आपणे केटलीक संकल्पनाओ एटले के व्याख्याओ विषे अभ्यास कर्यो। आ वीडियो में आपणे कृषिना महत्व विषे, खेतीनु महत्व शुं छे एमना विषे अभ्यास करवानो छे। जवाबमां आवशे, खेती ए एक एवुं संसाधन छे के ते भारतना लोकोने खोराक पूरो पाड़े छे। चेप्टर नंबर 8 नी अंदर आपणे अभ्यास करेलो के संसाधन कोने कहेवाय। जे वस्तु आपणने उपयोगी बने, वपराशमां आवे, उपयोगमां आवे तेने आपणे संसाधन तरीके ओळखीए छीए। तो खेती पण आपणने अनेक रीते उपयोगमां आवे तो आपणे खेतीने पण संसाधन तरीके ओळखावशुं। तो खेती ए एवुं संसाधन छे के सौ प्रथम तो भारतना लोकोने खोराक पूरो पाड़े छे। भारतना लोको खोराक तरीकेनी चीज वस्तुओ खेतीमांथी ज मेळवे छे, खेतीमांथी ज प्राप्त करे छे। आ उपरांत जो वात करवामां आवे तो खेती उद्योगो माटे विविध प्रकारनो काचो माल पण पूरो पाड़े छे। जे उद्योगो चाले छे ए उद्योगमां जे चीज वस्तुनो उत्पादन थाय छे ये उत्पादन करवा माटेनी वस्तुनो काचो माल जे मेळवामां आवे ए काचो माल पण खेतीमांथी ज कृषिमांथी ज मळे छे। तो कृषि ए उद्योगो माटेनो विविध प्रकारनो काचो माल पण पूरो पाड़े छे। भारतना लोकोने खोराकय पूरो पाड़े छे अने उद्योगने काचो माल पण पूरो पाड़े छे। आ उपरांत वात करिए तो देशमां श्रमशक्तिना 60% लोको खेती कार्यमां ज कार्यरत छे। श्रम शक्तिना एटले काम करनारा लोको जे कुल 100% भारतमां काम चाले छे एमांथी 60% लोको तो खेतीमांथी ज आवक मेळवे छे, खेतीमां ज रोકાયેલા છે અને ખેતી પર જ નિર્ભર છે એમ કહી શકાય। તો દેશમાં શ્રમ શક્તિના 60% લોકો એવા છે જે ખેતી કાર્યમાં રોકાયેલા છે। પ્રાચીન સમય પ્રમાણે વાત કરીએ તો 90% લોકો ગામડામાં રહેતા હતા અને 90% લોકો ખેતી પર આધાર રાખતા હતા અને ખેતી પર આધારિત પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેનું પ્રમાણ આજ દિનમાં 60% જેટલું થઈ ગયું। એટલે કે ધીમે ધીમે લોકો માધ્યમિક અને સેવા ક્ષેત્ર તરફ વળવા લાગ્યા, જેને કારણે ખેતીમાંથી લોકોનું પ્રમાણ ઘટવા લાગ્યું। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો 22% જેટલો હિસ્સો છે। દેશની અંદર ખેતીનું જે ઉત્પાદન થાય, ખેતીના જે પાકો પકવવામાં આવે એમાં 22% જેટલું ઉત્પાદન થાય તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ ખેતીનો હિસ્સો 22% જેટલો છે। શ્રમશક્તિમાં 60% લોકો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% લોકો। ઉપરાંત વાત કરીએ તો ખેત પાકો એટલે ખેતીના જે પાક પાકે છે, ખેત પેદાશોનું જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓની આપણે અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ। એટલે કે ખેતીની પેદાશોને આપણે બીજા દેશોની અંદર એમનું વેચાણ કરીએ છીએ। તો આ ખેતી પાકો અને ખેત પેદાશની જે નિકાસ કરીએ છીએ એમાં પણ 18% જેટલો હિસ્સો ધરાવે છે। તો ભારતનો ખેત પેદાશની નિકાસમાં કેટલા ટકા હિસ્સો છે? તો આવશે 18%। શ્રમશક્તિમાં કેટલા ટકા લોકો કાર્યરત છે? 60%। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલા ટકા હિસ્સો છે? 22%। અને નિકાસમાં કેટલા ટકા હિસ્સો છે? 18%। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટકાવારી આપણને આપેલી છે એ ટકાવારીને આપણે યાદ રાખવાની છે। તે દેશને, તે એટલે આપણી ખેતી છે એ દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ કરાવી આપે। વિદેશી હુંડિયામણ એટલે શું? તો કે આપણે જ્યારે વિદેશમાં અન્ય દેશોમાં વસ્તુઓનું વેચાણ કરીએ છીએ
અને વસ્તુઓનું વેચાણ કર્યા પછી જે આપણને આવક મળે છે એ વિદેશમાં આપણે વસ્તુનું વેચાણ કરતાં જે આવક મળે તેને નિકાસ દ્વારા મળેલી આવક કહેવાય, એટલે એને નિકાસ કમાણી કહેવાય, અથવા તો આપણે એને વિદેશી હુંડિયામણ તરીકે ઓળખાવી શકીએ. તો ખેતી છે ભારતની, એ દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણની પણ પ્રાપ્તિ કરાવે, એટલે કે નિકાસ દ્વારા આપણને કમાણી કરાવી આપે છે. આ રીતે જોઈએ તો કૃષિ આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. આપણા દેશની જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાનો જો મુખ્ય આધાર હોય તો એ ખેતી છે. તો ખેતીને લીધે ભારતની અર્થવ્યવસ્થા ટકેલી છે. જેમ કોઈ મકાનને ઊભું રાખવા માટે એને પાયાની જરૂર હોય, એમ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો જો ગણવામાં આવતો હોય તો એ ખેતીને ગણવામાં આવે છે. એટલે કૃષિ એ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, કારણ કે ખેતીને લીધે અન્ય બીજા ઉદ્યોગો ચાલે છે અને એ ઉદ્યોગોમાંથી આવક મળે છે. એટલે કૃષિ જે છે એ અન્ય અર્થવ્યવસ્થાને ચલાવવા માટેના પાયા સમાન ગણવામાં આવે છે. તેથી કહી શકાય કે કૃષિ આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે, અને તેથી જ કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત ખેતી પર આધાર રાખતો, ખેતી પર નભતો એક દેશ ગણવામાં આવે છે. તેથી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સવાલનો જે જવાબ છે એ બીજી રીતે પણ પૂછવામાં આવે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, કારણ આપી સમજાવો. તો જવાબમાં આપણે કૃષિનું મહત્વ લખવું. તો એનો મતલબ એવો થયો કે આ સવાલનો જવાબ આપણને બે રીતે પૂછવામાં આવે, કૃષિનું મહત્વ સમજાવો, અથવા તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અથવા તો ત્રીજી રીતે સવાલ પૂછવો હોય તો પૂછી શકાય કે કૃષિ આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. તો આ ત્રણ સવાલોને આપણે પહેલાં યાદ રાખશું અને પછી એમાં આપણે આ કૃષિના મહત્વના જવાબને લખશું. તો ફરી એક વખત જોઈ લઈએ, કૃષિનું મહત્વ સમજાવો, અથવા ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, અથવા ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ છે. તો એના જવાબમાં આવશે, ખેતી એ એક એવું સંસાધન છે કે તે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, આ ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળી રહે છે, દેશમાં શ્રમ શક્તિના 60% લોકો ખેતી કાર્યમાં જ કાર્યરત છે, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો 22% જેટલો હિસ્સો ધરાવે છે, તે ખેત પાકો અને ખેત પેદાશોની નિકાસમાં પણ 18% જેટલો હિસ્સો ધરાવે છે, તે દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ, વિદેશી હુંડિયામણની કમાણી કરાવી આપે છે. આ રીતે જોઈએ તો કૃષિ આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો એક મુખ્ય આધારરૂપ છે, અને તેથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ રીતે જોઈએ તો ભારત દેશ માટે કૃષિનું મહત્વ અનેક ગણું વધી જાય છે, અથવા તો કૃષિનું મહત્વ આપણા માટે ખૂબ જ છે. તેથી ખેતી જે છે એના વિકાસ માટેના પ્રયત્ન ભારતના લોકોએ હર હંમેશ કરવા જોઈએ અને ખેતીને બચાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. આગળ વધીએ તો ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે તેવું શાના આધારે કહી શકાય? સવાલ એમ સમજાવે છે કે ભારતના મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં 1 કરતાં વધુ પાક વાવી શકાય, તો એવું કયા પરિબળો કારણોને આધારે કહી શકાય? જવાબમાં આવશે, પહેલું કારણ છે બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા. તો ભારત દેશમાં એવી અનુકૂળ આબોહવા છે કે આપણે 12 મહિના ખેતીના પાકો લઈ શકીએ છીએ. શિયાળામાં શિયાળો પાક, ઉનાળામાં ઉનાળો પાક અને ચોમાસામાં ચોમાસું પાક, એ પ્રમાણે 12 માસ આપણે પાક લઈ શકીએ એવી 12 માસી અનુકૂળ આબોહવા છે.
ત્યારબાદ વાત કરીએ તો કુશળ અને મહેનતુ ખેડૂત છે, તો ભારતનો ખેડૂત જે છે એ કુશળ છે, બાહોશ છે, હોશિયાર છે, મહેનત કરે, મહેનતુ છે, તો કુશળ અને મહેનતુ ખેડૂત. ત્યારબાદ વાત કરીએ તો રસાળ ફળદ્રુપ મેદાનો છે, જે મેદાનો છે ખેતી માટેના જે ખેતરો છે એ ખેતરો એવા છે જે ફળદ્રુપ છે, જે રસાળ છે, જેની અંદર કસ છે એટલે કસવાળા ગણવામાં આવે છે. તો આવા રસાળ ફળદ્રુપ મેદાનો આવા ત્રણ પરિબળોને લીધે એવું કહી શકાય કે ભારતના મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. ફરી એક વખત જોઈએ, ભારતના મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે એવું શાના આધારે કહી શકાય? જવાબમાં, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, કુશળ અને મહેનતુ ખેડૂત, રસાળ ફળદ્રુપ મેદાન વગેરેને લીધે કહી શકાય કે ભારતના મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. આગળ વાત કરીએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ કેમ સાધી શકાય? ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થયો નથી એટલે અપૂરતો વિકાસ થયો, અને એ અપૂરતો વિકાસ થવા માટે કેટલાક કારણો પરિબળો જવાબદાર છે, તો એ કયા કયા પરિબળોને ગણાવી શકાય? જવાબમાં વાત કરીએ તો પહેલું, ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ભારતના જે ખેડૂતો છે એ ગરીબીમાં જીવે છે, તેમજ અભણ છે, સાક્ષર જ્ઞાન ધરાવતા નથી એટલે નિરક્ષરતા ધરાવે છે, જેને કારણે ખેતીનો વિકાસ પૂરતા પ્રમાણમાં સાધી શકાયો નથી. એ ઉપરાંત વાત કરવી હોય તો સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, નાના કદના ખેતર, વધારે વસ્તી જેવા મહત્વના પરિબળો કાર્યરત છે. ભારતમાં સિંચાઈની પૂરેપૂરી સગવડ નથી. 100% કે 90% ભાગમાં જે સિંચાઈની સગવડ હોવી જોઈએ એની સામે માત્ર ને માત્ર 40% વિસ્તારમાં જ સિંચાઈની સગવડ છે, અને આ સિંચાઈની અપૂરતી સગવડને લીધે ઉનાળાની ઋતુમાં જે ખેતીના પાક લેવા હોય એ લઈ શકાતા નથી. માત્ર ને માત્ર ચોમાસાના જ પાક લઈ શકાય. શિયાળો પાક, ઉનાળો પાકમાં સિંચાઈની સગવડની જરૂર પડે, અને જે અપૂરતી સગવડને કારણે પૂરતા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થઈ શકતું નથી. એ ઉપરાંત વાત કરીએ તો અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. વરસાદનું જે પ્રમાણ છે એ નિયમિત નથી, નિશ્ચિત નથી. કેટલો વરસાદ પડે છે, કેટલા પ્રમાણમાં પડે છે એ પૂરતા પ્રમાણમાં વરસાદ આપણને મળતો નથી, એટલે વરસાદની નિયમિતતા નથી, વરસાદની કોઈ નિશ્ચિતતા નથી, જેને લીધે ખેતીનો વિકાસ પૂરતા પ્રમાણમાં થતો નથી. કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડે છે, અતિવૃષ્ટિ થાય છે, જેને કારણે પાકને નુકસાન થાય છે. કેટલાક વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે અથવા સાવ પડતો જ નથી, તો ત્યાં અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેને લીધે પૂરતા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થતું નથી. તો આ વરસાદની અનિયમિતતા, અનિશ્ચિતતા પણ જવાબદાર છે. નાના કદના ખેતરો, વધારે વસ્તી, વસ્તી વધતી જાય છે, કુદકે ને ભૂસકે વધી રહેલી વસ્તીને કારણે એક બાપના બે દીકરા જ્યારે અલગ થાય છે ત્યારે ખેતરોના જે ભાગ પડે છે અને એને કારણે ખેતરોના કદ નાના થતા જાય છે, અને નાના કદમાં જ્યારે પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે પૂરતા પ્રમાણમાં એનું ઉત્પાદન લઈ શકાતું નથી. જો ખેતરનું કદ મોટું હોય તો જેટલું આપણે પાકનું ઉત્પાદન લેવું હોય એ ઉત્પાદન લઈ શકાય, પરંતુ ખેતરનું કદ ઘટવાને કારણે વર્ષમાં માત્ર આપણે એક જ પાક લઈ શકીએ છીએ, જેને કારણે ખેતીનો પૂરતો વિકાસ થઈ શકતો નથી, અને વધારે વસ્તી, વસ્તી વધતી જાય છે, ખેતી પર વસ્તીનું ભારણ વધતું જાય છે. જ્યાં 5 માણસની જરૂર હોય ત્યાં 7 માણસો કામ કરે છે, 2 માણસો જે છે એ વધારાના ખેતીમાં રળે છે, જેનો હિસ્સો ખેતીમાં હોતો નથી, છતાં પણ એમનું ભારણ વધતું જાય છે. તો આવા કેટલાક મહત્વના પરિબળોને લીધે ખેતી
ખેતીનો પૂરતા પ્રમાણમાં વિકાસ સાધી શકાયો નથી. આ ઉપરાંત વાત કરીએ તો સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, રાસાયણિક ખાતર તથા શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવ જેવા જવાબદાર મહત્વના પરિબળોને પણ ગણાવી શકાય. તો ખેતીની અંદર બીજી વાત કરીએ તો બિયારણોમાં સુધારા વધારા કર્યા, નવા નવા બીજ બિયારણનું ઉત્પાદન થાય, સંશોધન થાય છે, બીજની સંકર જાતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આવા સુધારેલા બિયારણ જે કંઈ પણ છે એનો પૂરતો ઉપયોગ થતો નથી. આધુનિક યંત્રો, ખેતીની અંદર નવા નવા યંત્રોનું સંશોધન થતું જાય, આધુનિક યંત્રનો ઉપયોગ થતો જાય, ટ્રેક્ટર, થ્રેસર, ટ્રેલર વગેરેનો ઉપયોગ થતો જાય, પરંતુ ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર હોવાના કારણે આ સુધારેલા બિયારણ આધુનિક યંત્રોની ખરીદી એ કરી શકતો નથી અને ખેતીનો પૂરતા પ્રમાણમાં વિકાસ સાધી શકતો નથી. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, નિરક્ષરતા હોવાને કારણે વૈજ્ઞાનિક ઢબે ખેતી કઈ રીતે કરવી એ બાબતો પણ ખેડૂત જાણતો નથી, જેને કારણે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે. રાસાયણિક ખાતર ખરીદવા માટે પૂરતા નાણાં નથી, જેને કારણે એનો પૂરતો ઉપયોગ થતો નથી. અને જે શિક્ષિત વર્ગ છે, ભણેલ વર્ગ છે, એ વર્ગ ખેતીમાં જોડાતો નથી, તો એને લીધે આ ખેતીનો વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ શકતો નથી. આમ ભારતમાં કૃષિ એ મહત્વનો વ્યવસાય છે, છતાં પણ કૃષિ ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં વિકાસ સાધી શકાયો નથી. તો ખેતી એ ભારત માટે મહત્વનો વ્યવસાય કહેવાય, મહત્વનો વ્યવસાય હોવા છતાં પૂરતા પ્રમાણમાં આપણે વિકાસ કરી શક્યા નથી. તો ફરી એક વખત જોઈએ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ કેમ સાધી શકાયો છે. જવાબમાં આવશે, ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, નાના કદના ખેતરો અને વધારે વસ્તી જેવા કેટલાક મહત્વના પરિબળો કાર્યરત છે, જેને કારણે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, રાસાયણિક ખાતર તથા શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવ જેવા જવાબદાર મહત્વના પરિબળોને પણ ગણાવી શકાય, જેને કારણે પણ ખેતીનો પૂરતો વિકાસ થઈ શક્યો નથી. ભારતમાં કૃષિ એ મહત્વનો વ્યવસાય હોવા છતાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, તેથી કહી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ સાધી શકાયો છે.